हेलो एवरीवन, मारी चैनल में तमारा बधानो खूब खूब स्वागत छे। आजे हूँ सरस मजानो वीडियो लईने आवी गई छूँ। मने घणा लोकोए रिक्वेस्ट करी हती कि तमे त्यां साई टेम्पलनो जरूरथी ने वीडियो शेर करजो। तो आजे गुरुवार छे अने अमे लोको जई रह्या छीए साई मंदिरे, तो विचार्यू चलो तमारा लोकोनी हारे पण हूँ शेर करी दऊं। अहींयानुं साई मंदिर खूब ज सरस छे कि जे एटलांटामां आवेलुं छे, અને એટલાન્ટામાં અમારા ઘરેથી ને આ જે સાંઈ મંદિર છે એનું ડિસ્ટન્સ 20 to 25 મિનિટ જેટલું જ છે, એટલે એટલું દૂર ના કહેવાય, નજીકમાં જ છે। તો ચલો આજે હું પણ તમને લઈ જાઉં અહીંયાના સાંઈ મંદિરે। આશા રાખીશ કે તમને લોકોને મારો વિડીયો ખૂબ જ સારો લાગશે। જો થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, કારણ કે હું ત્યાં સરસ મજાના પિક્ચર પણ તમારા લોકોની યારે શેર કરતી હોઉં છું, અને તમારા લોકોના મેસેજના પણ તરત જ હું રિપ્લાય દેતી હોઉં છું। તો અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ સાંઈ મંદિરે। જોઈ શકો છો તમે આ આખું સાંઈ મંદિર છે, અને આગળ એટલું પાર્કિંગ છે, અને પાછળ પણ ખૂબ જ વિશાળ જગ્યામાં એ લોકોએ પાર્કિંગની સગવડ આપેલી છે। કાર પાર્ક કરી દીધી અને હવે અમે જઈશું દર્શન કરવા માટે। અને અહીંયા ના વોલેન્ટિયર્સ બધા ઊભા જ હોય છે, ધારો કે પાર્કિંગને એવું અહીંયા કદાચ ફૂલ થઈ ગયું હોય ને તો એ લોકો આપણને આગળ કહેતા પણ હોય છે કે તમે બીજું જે પાર્કિંગ હોય ને ત્યાં પણ તમે પાર્ક કરી શકો। એવી રીતના ખૂબ જ સરસ રીતના અહીંયા એ સર્વિસ દેતા હોય છે। થેન્ક યુ સો મચ કે તમને લોકોને લાસ્ટ વિડીયોમાં મારા મમ્મીએ ભજન ગાયું હતું, તે તમને લોકોને ખૂબ જ સારું લાગ્યું। મને ખૂબ જ સરસ મજાની કમેન્ટ આવી, અને ઇન્સ્ટાગ્રામ પણ ઉપર પણ મને ખૂબ જ સરસ મજાના બધાએ મેસેજ પણ કર્યા હતા। સો યાર થેન્ક યુ સો મચ। અને આ જે મંદિર છે ને, ત્યાં તમે જોઈ શકો છો કે લેફ્ટ હેન્ડ સાઈડમાં આખું મંદિર છે ને ત્યાં એક બસ ઊભી છે। તો આ બસ આઈ થિંક અમે જ્યારે ગુરુવાર દર્શન કરવા આવીએ ને ત્યારે અહીંયા હોય જ છે, અને તે બસ છે બ્લડ ડોનેટ કરવા માટે, અને એ અહીંયા હર ગુરુવારે હોય જ છે, મોસ્ટ ઓફ તો અમે જોયેલી જ છે તે। તો ખૂબ જ સારું છે આ, અને એકચ્યુઅલમાં બ્લડ આપણે ડોનેટ કરવો પણ જોઈએ। અને સામે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ ગાર્ડનમાં એ લોકોએ ઓમ સાઈ રામ લખ્યું છે, ખૂબ જ સરસ લાગતું હોય છે। અને અહીંયા જ્યારે આપણે અંદર જઈએ ને ત્યાં કેટલી સરસ રંગોળી પણ અહીંયા હોય છે, આપણે ઇન્ડિયામાં કેવા કલરથી ને હોય ને રંગોળી, એ રંગોળી અહીંયા છે। અને એ લોકોએ અહીંયા જે ગીવ બ્લડ ટુડે કરીને પણ બોર્ડ રાખેલું છે, કારણ કે બસ અહીંયા ઊભેલી છે। તો અહીંયા જેવા આપણે જઈએ ને તો નીચે આખા શૂઝ રેક અને એ રાખેલા છે, તો અહીંયા આપણે ચંપલને એવું કાઢીને પછી આપણે ઉપરની તરફ દર્શન કરવા માટે જવાનું। તો ચંપલને એવું આપણે કાઢીને ને અહીંયા એ લોકોએ પાણીની પણ હાથ અને પગ ધોવાની પણ ખૂબ સરસ સગવડ કરીને રાખી છે। તો બસ અમે લોકો અત્યારે પહોંચી ગયા ઉપરની બાજુ, અને હવે જોઈ શકો છો કે કેટલું સરસ મંદિર છે આ। અને બસ હવે અહીંયા એ લોકોએ ફરતીને વચમાં આખું બેસવાનું બનાવેલું છે, અને અહીંયા આખી આખી આવી રીતના ક્યુ હોય તો ત્યાં આપણે લાઇનમાં ઊભા રહીને આપણે સરસ મજાના આગળથી ને દર્શન કરી શકીએ। ખૂબ જ સરસ રીતના અહીંયા સગવડ રાખવામાં આવતી હોય છે। ॐ पूर्वोक्ते ॐ गणेशाय नमः प्रतिष्ठाय अहं शोभातीर्थौ सद्गुरु श्री नन्दनः श्री सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य
अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धियर्थ सद्गुरु साईनाथ प्रीतये आनंदं परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वंद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं साईनाथं त्रिगुणरहितं सद्गुरुं तं नमाम्यहम् ओम साईनाथाय नमः ખૂબ સરસ રીતના દર્શન થઈ ગયા અને આરામથી ને બેસી પણ લીધું અને બેસીને મંદિરમાં ત્યારે એકચુલમાં ખૂબ જ સરસ આપણને ફીલ થાય. અને અહીંયા બાજુમાં ને એ લોકોએ કંઈ લાઇબ્રેરી પણ બનાવીને રાખી છે, તો હું તમને હમણાં એ પણ દેખાડી દઉં. અને સાઈડમાં જ અહીંયા લાઇબ્રેરી પણ છે. અને અહીંયાના એક આ ફ્રન્ટ ડોર પણ છે કે જે મેં આપણે નીચેથીને ઉપર અંદરની તરફથી ને આવીને બહારની તરફથીને પણ આવી શકીએ, તો એ રીતના પણ રસ્તો આવતો હોય છે. પણ જનરલી ઠંડી અને ચોમાસામાં બધા આ જ રસ્તો યુઝ કરતા હોય છે. તો હવે આપણે જઈશું નીચેની તરફ. તો બસ હવે ત્યાં હું તમને દેખાડીશ કે અહીંયા બીજી કઈ કઈ સગવડ દેતા હોય છે તે. તો બસ હવે શૂઝ પહેરી લઈએ અને પછી હું તમને લઈ જાઉં અહીંયાના કિચન તરફ. તો અહીંયાના આખું કિચન અહીંયા અંદરની તરફ છે અને રાઇટ હેન્ડ સાઈડમાં વોશરૂમ પણ એ લોકોએ આપેલા છે. અને રાઇટ હેન્ડ સાઈડમાં આખું કિચન છે કે જ્યાં પહેલાં પ્રસાદ સર્વ થતો હતો. અને જ્યારે અહીંયા કોવિડ આવ્યો ને પછી તે ત્યાં અંદર બંધ થઈ ગયો. અને હવે ખૂબ જ સરસ સગવડ એ લોકોએ બોક્સમાં રાખી છે, તો બોક્સ જ એ લોકો આપી દેતા હોય છે. તો અહીંયા ગુરુવારે ખૂબ જ સરસ રીતના પ્રસાદ દેવામાં આવતો હોય છે. અને હું હવે તમને લઈ જઈશ પાછળની તરફ કે અહીંયા બધા આવે ને તો એ લોકો પ્રસાદ લેવા માટે અહીંયા પાછળ બેસી શકે આરામથી ને. તો ચલો હવે આપણે જઈશું પાછળની તરફ. જોઈ શકો છો કે અહીંયા બધા જ લોકો બેસીને આરામથી ને પ્રસાદ ગ્રહણ પણ કરી રહ્યા છે. તો અહીંયા પહેલાં એવું હતું કે અહીંયા કિચનમાંથીને જ રસ્તો અહીંયા બહાર હતો. આજે તમને લેફ્ટ હેન્ડ સાઈડમાં દેખાય છે ને તે જ આખું કિચન છે. ત્યાં સરસ મજાના બધા લોકો પ્રસાદ લેવા માટે પહેલાં બેસતા, પણ હવે કોવિડને લીધે પછી બધું હવે ચેન્જ થઈ ગયું. અને હવે બધા માણસો અહીંયા આરામથી ને બહાર બેસીને બોક્સમાં જે લોકો સર્વ કરે છે અને અહીંયા જ બધા દર્શનાર્થીઓ પ્રસાદ લેતા હોય છે. અને જોઈ શકો છો કે કેટલું સરસ અહીંયા હવનકુંડ પણ બનાવેલો છે. અને સરસ મજાનું લખ્યું છે કે જે સાઈબાબા હંમેશા કહેતા હોય, શ્રદ્ધા અને સબૂરી. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો આ વિડીયો ખૂબ જ સારો લાગતો હશે. અને જરૂરથી ને તમે મને કમેન્ટ કરજો તમને લોકોને મારા વિડીયો કેવા લાગે છે. તો ચલો આ કે આખું પાછળનું પાર્કિંગ છે કે જે તમે જોઈ શકો છો. મેં કહ્યું હતું ને કે આગળ એટલું પાર્કિંગ છે અને પાછળની સાઈડ પણ એટલું જ છે. તો અહીંયા હોળીનું પણ ફંક્શન ખૂબ જ સરસ કરવામાં આવતું હોય છે. અને આ આખે આખું ઉપરની તરફથી મેં તમને જે બહારથી મંદિર દેખાડ્યું હતું ને એ છે અહીંયાનો રસ્તો. આ લેફ્ટ હેન્ડ સાઈડથી જે સ્ટેર્સ તમને દેખાય છે ને તે છે. અને અહીંયા પણ આવી રીતના રંગોળી એ લોકોએ બનાવીને રાખી છે.
સો આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે. જો થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક આવા નવા સરસ મજાના વિડીયો નિહારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. જીગ્નેશ ફોટો લઈ લેશે એટલે થંબનેઈલમાં આવે ને.